હાલ માંગરોળ તંત્ર દ્વારા બંદર ઉપર 3 નંબરનું સિગ્નલ મારવામાં આવ્યું છે, ત્યારે આગામી વાવાઝોડાની આગાહીના પગલે માંગરોળ પોર્ટ દ્વારા તમામ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે અને માછીમારોને દરિયો નહીં ખેડવાની ચેતવણી પણ અપાઈ છે. વાવાઝોડાની આગાહીના પગલે ઓનલાઈન ટોકન બંધ કરી માછીમારી કરવા ગયેલી બોટોને પરત બોલાવવામાં આવી છે, તેમજ દૂર માછીમારી કરવા ગયેલી બોટોને નજીકના બંદર ઉપર ખસી જવા સૂચના અપાઈ છે. આગામી વાવાઝોડાની આગાહીના પગલે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. હું મયુરી ઠાકર, મત્સ્ય ઉદ્યોગ અધિક્ષક માંગરોળ. હાલમાં ખરાબ હવામાન અને ભારે પવનના કારણે વડી કચેરીની સૂચના મળતા ટોકન બંધ કરવામાં આવેલ છે અને માછીમારી માટે ગયેલી બધી બોટોને પરત બોલાવી લેવામાં આવેલ છે. દૂર રહેલી બોટોને તેમના નજીકના બંદરો ઉપર સલામત લાંગરી દેવા માટે બોટ માલિકોને જણાવેલ છે. હાલમાં જૂનાગઢ જિલ્લાની મહારાષ્ટ્રના જુદા જુદા બંદરો ઉપર તેમજ પોરબંદર, વેરાવળ, કોટેશ્વર જેવા જુદા જુદા બંદરો ઉપર ઘણી બધી બોટોને સલામત રીતે લંગારેલ છે.